નમસ્કાર મિત્રો, નેહલની નજરેમાં આપનું સ્વાગત. હું છું નેહલ. મિત્રો, આજે આપણે ખાસ વાત કરવી છે મહિલા સશક્તિકરણની. એક એવી મહિલાની વાત કરવી છે કે જે અન્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડે છે. યુવતીઓ માટે, દીકરીઓ માટે હર હંમેશ 24/7 કહી શકાય કે કામ કરે છે. વજ્ર-ઓ-ફોર્સ જેની તેમણે સ્થાપના કરી છે અને આ માધ્યમથી મહિલાઓને સશક્તિકરણનું એક નવતર પગલું પ્રદાન કર્યું છે. આજે પણ જો વાત કરવામાં આવે તો ગુજરાતની પોલીસ પોથીમાં જેમનું નામ છે અને હંમેશા જ્યારે સિક્યુરિટીની, સેફટીની વાત આવે ત્યારે આ મહિલાના અભિપ્રાય રાજ્ય સરકાર પણ લે છે. તેવા રૂઝાન ખંભાત આપણી સાથે છે, જે અમને પણ ક્યાંક ગૌરવ છે. ચાલો તેમને મળીએ. રૂઝાનજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. રૂઝાનજી, પહેલો પ્રશ્ન એ થાય કે જ્યારે મહિલા સશક્તિકરણની વાત આવે અને ત્યારે રૂઝાનજીની જ્યારે વાત આવે, પરંતુ શરૂઆત કઈ રીતે થઈ, ક્યારે તેનો પ્રારંભ થયો, ધીરે ધીરે કોણ તમારા આજે સહયોગમાં જોડાતા ગયા, આગળ વધતા ગયા? આમ તો મેં મારું કેરિયર એઝ અ બિઝનેસ વુમન ચાલુ કર્યું આઈટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં, અને આમાં નવી અમે ટેકનોલોજી યુઝ કરી અને અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવ્યા છે. હવે જ્યારે નિર્ભયા કાંડ થયું 2012માં, ત્યારે મને થયું કે આપણે આમ તો ચાંતારા પર જવાની વાતો કરી છે, મોટી મોટી વાતો કરી છે, પણ ટેકનોલોજી, નાની ટેકનોલોજી યુઝ કરીને આપણે બહેનોને કેમ ન બચાવી શકીએ? બિલકુલ. જ્યારે જેને કે રેપ, મોલેસ્ટેશન, યુટીઝિંગ, ડોમેસ્ટિક વાયલન્સ, જ્યારે બહેનો બોલી નથી શકતી અને ખાલી એ લોકો ફોનના બટન દબાવે અને પોલીસ આવીને એમનું લોકેશન શોધીને બચાવી લે. અને એટલે મેં નિર્ભયા કાંડ પછી આપણા અહીંયા એડિશનલ ચીફ સેક્રેટરી હોમ એ વખતે ડોક્ટર નંદા હતા, એમને મળી અને એમને આ બધાય ટેકનોલોજી એમને બહુ ગમી. અને એટલે આપણે પછી એને અમદાવાદમાં પોલીસ હાર્ટના નામે, પોલીસ હાર્ટ 1091ના નામે ચાલુ કરી. હવે એ જ્યારે હું આ ફિલ્ડમાં અત્યારે, આમ તો મારું બિઝનેસ ફિલ્ડ હતું અને આમાં મેં કહ્યું કે લાવો બહેનો માટે કંઈક કરીએ. અને આ ચાલુ કર્યા પછી એવું થયું કે ખબર પડી કે ભાઈ ખાલી ટેકનોલોજી મૂકવાથી કોઈ ફરક નથી પડતો, એનું પ્રચાર પ્રસાર તો કરવું પડશે, લોકોને ખબર બી પડી જોઈએ. એટલે મને પાછું કહેવામાં આવ્યું કે આપણે એનો પ્રચાર પ્રસાર. હવે જ્યારે મારા આઈટી ફિલ્ડમાં હતી, સોફ્ટવેર ને કમ્પ્યુટર વાળા ફિલ્ડમાં, અમે હું બહુ બધી જગ્યાએ સ્કૂલ કોલેજીસમાં જઈ અને અમારું જે આઈટી રિલેટેડ ટેકનોલોજીનું જ્ઞાનની વાતો કરતી હતી. તો મારી પાસે એક્સેસ હતો સ્કૂલ કોલેજીસના, તો મેં એમને રિક્વેસ્ટ કરી કે હવે આ નવું લોન્ચ થયું છે, તો મારે તમારી મદદ જોઈએ છે કે તમે મને આની ચાન્સ આપો, તો બધાને કહું નાની પ્રચાર પ્રસાર. અને એટલે પછી અમે આનો પ્રચાર પ્રસાર ચાલુ કર્યો. હવે જ્યાં જ્યાં સ્કૂલ કોલેજના જો નાનું કહું કે આવી ટેકનોલોજી છે, મિસ કોલ આપશો તો ગવર્મેન્ટ, એક જમાનો હતો જ્યારે મિસ કોલ છે તમે ફોન કરો ત્યાં બી એટલી ઇઝીલી પોલીસ કોન્ટેક્ટમાં નહોતી આવતી, પણ હવે તો મિસ કોલ પર પોલીસ સામેથી ફોન કરતી. એટલે લોકોને બહુ ગમ્યું કે ના, હવે આ પોલીસ તથસ્થ છે, પોલીસ કામ કરે છે ને અમને બચાવશે, તો લોકોને કોન્ફિડન્સ આવે. આમાં આગળ વધતા વધતા દીકરીઓને, બહેનો જોડે જ્યારે આવા સેમિનાર્સ થાય, વર્કશોપ્સ થાય, કોન્ફરન્સીસ થાય, ત્યારે મેં વાત કરતા કરતા બહુ બધા પ્રશ્ન આવતા હતા, આપણું મગજ ના ચાલે એટલા બધા પ્રશ્ન આવતા હતા. એટલે ધીરે ધીરે આ ફિલ્ડમાં ઘૂસતી ગઈ. હવે સાહેબ, બહુ સ્વાભાવિક છે કે દર્શક મિત્રોને એક બાબત તો થશે કે રૂઝાનજી કદાચ જે પ્રમાણે વુમન્સ માટે જે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપે છે, તો એ તાલીમમાં ખાસ કરીને શું શું આપણે કવર કરીએ છીએ, કઈ જગ્યાએ આપણે એની તાલીમ આપીએ છીએ અને એની પાછળનો મુખ્ય હેતુ શું? હવે થયું શું, રાઈટલી અમે હવે જેમ કામ કરતા ગયા તો હવે જાગૃતતા બહુ થઈ ગઈ. એટલે બધા સ્કૂલ કોલેજીસને કહેવાનું કે તમે સેલ્ફ ડિફેન્સ. સ્કૂલ કોલેજીસ પોતાની રીતે સર્વિસ કરવાતા હતા, બહારથી બી લોકો બોલાવતા હતા. અમે એના ઇમ્પેક્ટ એનાલિસિસ કર્યા. સાંભળવા જેવી બે ચીજની છે. એક તો કે જે 25 વર્ષથી મોટા બહેનો હતા એ કંઈક સેલ્ફ ડિફેન્સ સિરિયસલી લેતા હતા નહીં, કેમ હું અત્યારે કહીશ. અને બીજી જે નાની દીકરીઓ હતી, સ્કૂલ કોલેજમાં પેલા ટ્રેનરો આવે, અંભૂર કરીને કૂદે, જોરમાં મોટા કૂદે, પેલા કરાટેવાળા ડ્રેસ પહેર્યા હોય, બધા ઇમ્પ્રેસ થઈ જાય, તાલીઓ આવે. પછી આમ બધા આમ દાવો શીખવાડે, અહીંથી પટકે, ત્યાંથી પટકે, જાત જાતના બધા દાવો બી શીખવાડે. પછી એ લોકો એવું બી શીખવાડે કે માની લો કે તમે મને એક્ઝામ્પલ છે કે હેરાન કરવાની ટ્રાય કરો છો, એટલે હું તમને આમ આમ પોણી મારીશ, લપટી મારીશ, તમે પડી જશો, પછી હું તમારી પર ચડી જઈશ, તમારા બંડા પર તમને આમ પોણી મારીને હું કહીને બૂમ પાડીશ. પછી શું થાય કે તમે ઉઠી ગયા ખંખેરી, આપણે તો પ્રેક્ટિસ કરી રહ્યા છીએ, એટલે બંને પેન્ટ ખંખેરી ઉઠી. હવે મેં આનો ઇમ્પેક્ટ એનાલિસિસ કર્યો. જ્યારે ઇમ્પેક્ટ એનાલિસિસ કર્યો ત્યારે ખબર પડી કે હકીકતમાં પેલો લટ્ટી મારીને એટલો ઇઝીલી છોકરો પડતો નથી. હકીકતમાં માની લે કે છોકરો પડી બી ગયો, જે તમને હેરાન કરે છે પડી બી ગયો, તમે એને કોની મારીને હવ બી કર્યું, પણ પછી શું? કારણ કે એ છોકરો વધારે ગુસ્સે થશે, વિફરશે, અને એ છોકરો આઈધર તમને ઉલટા કરીને તમારી પર ચડી જશે, યા તમે દોડવા માંગશો તમને પગથી ખેંચશે તો તમારું આખું મોડું મોડું છોલાઈ જશે. આ એક સત્ય હકીકત આ ઇમ્પેક્ટ એનાલિસિસમાં આવ્યું. એટલે પછી અમે એના પર આખી રિસર્ચ કરી કે આપણે ઇન્ડિયામાં સૌથી વધારે શું જરૂર છે. તો ભાઈ ઘરેલું હિંસા છે. ઘરેલું હિંસામાં શું થાય? તો ભાઈ વાલ પકડે છે, થપ્પડ મારે, ગળું પકડે, પેટ પકડે, આ બધું થાય છે, બરોબર છે. હવે તમે તમારા જાતને એમાંથી ક્યાંથી બેસી બચાવો? તમે પેલા લોકોને કઈ આમ ગુલાટ મારેલા એટલે શું દાવો રમો ને એનાથી કશો ફરક પડવાનો નથી. દીકરીઓ બી જોયું કે ભાઈ આવું ત્યાં તાલી મારવા માટે ઠીક છે, પણ પ્રેક્ટિકલ એ લોકો શક્યા નથી. કેમ? કારણ કે ટ્રેનિંગ જ 2-3 દિવસની. હવે તમે હા 2 વર્ષની ટ્રેનિંગ કરો તો આવી જ આ બધું શક્ય છે, પણ હવે તમે 2-3 દિવસની અઠવાડિયાની બી ટ્રેનિંગ આપો તો કોઈક આ કંઈક કરી શકવાનું છે. અને ટ્રેનિંગમાં તો યુ નો એક એટલે પ્રેક્ટિસ હોય એટલે તમે બી થોડું ઢીલા કરો, હું બી થોડી ઢીલી કરું, પણ હકીકતમાં પેલો સામેવાળો છોકરો જ્યારે તમને હેરાન જ કરવા માંગતો તે ઢીલો ના પડતો હોય. એટલે પછી અમે સેલ્ફ ડિફેન્સના અમે ડિફેન્સો ડાન્સ લર્ન ધ આર્ટ ઓફ ડિફેન્સ ઇઝ ધ ટેસ્ટ ઓફ ડાન્સ. હવે ડાન્સ કેમ અંદર મૂક્યું? કારણ કે બહેનોને એટલે કોઈને બી તમને મને બી ડાન્સ એટલે આપણે બી ફીટ ટેપ થવા લાગે, આપણે બી આમ ઝૂમવા લાગીએ. એટલે અમે શું કહ્યું કે હવે આજે 25 વર્ષની ઊંચી બહેનો છે જે લોકો વિચારે છે કે સેલ્ફ ડિફેન્સ અમને આવડે નહીં, અમારા કાબજની વાત નથી. એટલે અમે ડાન્સમાં કન્વર્ટ કર્યું અને ડાન્સના સ્ટેપ શીખવાડે. ડાન્સનો એક સ્ટેપ હતો પામ એલ્બો હીલ. એટલે પામ એટલે આના ડાક અહીંયા આના માટે, ચીન માટે અને નાક માટે, પછી એલ્બો પેટ માટે અને ગળા માટે, અને હીલ પગ માટે અને ઘૂંટણ માટે અને મિડલ પાર્ટ ઓફ ધ બોડી માટે. જ્યારે અમે આના પર લોકોને શીખવાડવાનું ચાલુ કર્યું એટલે એ લોકોને યાદ બી રહ્યું, મજા બી આવી, અને એ લોકોને થયું કે ના હવે કરી શકીએ. અત્યાર સુધી અનફોર્ચ્યુનેટ એવું થયું છે કે લોકો એવું કહે છે કે સેલ્ફ ડિફેન્સ ઇઝ ધ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ. કોઈ તમને કંઈક બી કરે તો પહેલા સેલ્ફ ડિફેન્સ. અમે એને કહે છે ના, ઇટ ઇઝ નોટ ધ ફર્સ્ટ લાઇન. ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ છે તમારા વર્બલ અને નોન વર્બલ કમ્યુનિકેશન સ્કિલ્સ. એક્ઝામ્પલ આપું, નોન વર્બલ એટલે શું? આંખો કાઢીને જુઓ, ઘૂરીને જુઓ. પછી વર્બલ એટલે શું? ક્યાં જઈએ, અવાજ કાઢો. તમે જ્યારે આટલું બી કરશો ને તો સામેવાળો કે તમારે તૂટી નથી પડવા. બિલકુલ. પણ તમે આવું કરો ડોસર રોડ ક્યાં જઈએ છોડો ના આવું બધું કરો તો ઓબ્વિયસલી સામેવાળો તમને વીક સમજશે. એટલે અમે આ બી શીખવાડીએ. પછી જે સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ સેલ્ફ ડિફેન્સમાં અમે આ હાથ કેવી રીતે છોડવાનો, હવે હાથ અને આ બાલ કેવી રીતે છોડવાનું એનું બી કહી દો હતું, નોટ જસ્ટ લોકો માટે. કારણ કે પછી હવે આનું હવે અમે આ બધાને જાગૃતતા કરીએ એટલે પછી બધા સેલ્ફ ડિફેન્સ વાળા કહ્યું કે ચલો કૂદકા માર્યા પછી અમે આવી શીખવાડવાનું ચાલુ. હવે એમાં શું પ્રોબ્લેમ થયો એ બી તમને કહ્યું. એમાં પ્રોબ્લેમ એવો થયો કે અમે લોકો શીખવાડવામાં બધા દાવ શીખ, એમાં બી દાવ એટલે આમ ટ્વિસ્ટ કરો. હવે જાણે કે આપણે બતાવીએ તમે મારો હાથ પકડો, નહીં તમે મારો હાથ પકડો, માની લો કે તમે મારો હાથ પકડ્યો ને આમથી પકડો, નોર્મલ આમાંથી ખેંચી રહ્યા છો તો આમ ટ્વિસ્ટ કરો ને આમ કરો, એવું બધું શીખવાડ્યું. અમે બી શીખવાડીએ, પણ પછી એના કરતાં પાછો પકડો. એના કરતાં બહુ ઇઝી વે આવી ગયો કે કશું ટ્વિસ્ટ ટ્વિસ્ટ ના કરો. તમારો આજે અંગૂઠો છે ને, અચ્છા હું બતાવી, આજે અંગૂઠો છે ને આમનો અહીંયા ખાલી દબાવવાનું જ છે, તો સામે વાળો આપવામાં હાથ છોડી દેશે. માની લો તમે મને 2 હાથથી પકડો. હવે હું બહુ સિમ્પલ છે, 2 હાથથી પકડે હું તમારે અંગૂઠાને અહીંયા દગાવીશ, અહીંયા તમારે કોઈ બી આંગળીને અહીંયા બી જોર પકડીશ, અંગૂઠા સિવાય આંગળીમાં બી અહીંયા, તો તરત તમે છોડી દેશો કારણ કે તમને દુઃખ છે. હવે મેં કોઈ આમ નહીં કર્યું, આમ નહીં કર્યું, કશું ના થાય. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે કે અનફોર્ચ્યુનેટલી અત્યારે લોકો જે રીતે મિસગાઈડ થઈ રહ્યા છે, એટલે અમે આ બધી નવી રીતો લાયા અને અમે લોકોને શીખવાડીએ છીએ. અને અમારું નિસ્વાર્થ છે એટલે અમે પૈસા લેતા નથી, ફ્રીમાં કરીએ છીએ. કારણ કે વી વોન્ટ ટુ ગીવ બેક ટુ ધ સોસાયટી ઇન ટર્મ્સ ઓફ કે અગર કામ કરવું છે તો એ લોકોને રિયલી યુઝ થાય. એટલે ડાન્સ બી કરાયું, આ બી કરાયું. અત્યારે એના પ્રોજેક્ટ બહુ મોટા પાયામાં ચાલી રહ્યા છે. સુઝાનજી, અત્યાર સુધીમાં લગભગ કેટલા લોકોને, કેટલી મહિલાઓને કે દીકરીઓને આપણે આવી તાલીમ? અમે સૌથી પહેલા બહુ મોટું ડિફેન્સ ડાન્સ કર્યું હતું જેમાં આપણા સીએમ ને એર માર્શલ બધા આવ્યા હતા. એટલે તમે આમ ને પછી એકવાર બોમ્બે કર્યું, બરોડા કર્યું, અત્યારે સ્કૂલ્સમાં ચાલુ થઈ ગયું છે. અત્યારે એક્ઝામ છે એટલે બનશે, પછી પાછું ચાલુ થશે. રિક્વેસ્ટ ઇન્કવાયરીઓ ડગલે ડગલે આવી રહી છે. હા, માટે અત્યાર સુધી મેં 70,000+ બહેનોને કરાયું છે. હવે અમે નેક્સ્ટ પણ આ વખતે આટલું જે બધું કરાયું ને હવે ડોક્યુમેન્ટેશન કરું છું. પહેલા મેં ડોક્યુમેન્ટેશન નહોતું ચાલુ કર્યું કારણ કે એડ્રોસ છે કે કરવાનું છે. હવે વિચાર છે કે આખું ડોક્યુમેન્ટેશન કરી અને જે આટલું બધું મેં તમને કહ્યું એ એકચ્યુઅલી કહ્યું ને મેં કહ્યું કે વી ગોઈંગ ટુ વેરી સાયન્ટિફિકલી. બસ ઉઠી ગયા અને ચડી ગયા અને ચાલુ થઈ ગયું નહીં કે એના પહેલા બેઝલાઇન એસેસમેન્ટ થાય, ઇમ્પેક્ટ એનાલિસિસ થાય, ઇવેલ્યુએશન થાય, ફાયદો શું તો નવી નવી ટેકનિકો આવે એ અમે અપડેટ રાખીએ. એવું નહીં જે મેં ના કહ્યું કે પહેલા અમે બી હાથ ફેરવાનું શીખવાડતા હતા, હવે અમે આ નવું ચાલુ કર્યું છે. અને પછી કોઈ કે ગળામાં હાથ મૂક્યો હોય, મોલેસ્ટેશન તમને આડાવલા ટચ કરી હોય, હાઉ ટુ પ્રોટેક્ટ યોરસેલ્ફ, એ બધું અમે અત્યારે ચાલુ કર્યું છે. હવે આખું ડોક્યુમેન્ટેશન એ બધું કરી રહ્યા છીએ. રુઝાનજી, કહેવાય છે કે ડિફેન્સની તાલીમની જ્યારે વાત આવે છે ત્યારે કઈ રીતે રાઇફલ પકડવી એની પણ તાલીમ આપીએ છીએ. હવે શું થયું એનો બી તમને સરસ વાત થઈ. અમે શું કર્યું કે ઝઘડાની વાત થઈ હતી તો 1 મિનિટ દર્શક મિત્રો, અહીંયા જે રુઝાનજી કહેવા માંગે છે પણ અહીંયા જે મકસદ છે એ છે કે જે મહિલાઓ કહે છે કે અમે આ નથી કરી શકતા, અમારા બસની વાત નથી, જો રુઝાનજી બિલકુલ નોર્મલ થઈને કરી શકતા હોય તો તમે દીકરીઓ કેમ ના કરી શકો? એટલા માટે જ મને ક્યાંક પ્રેરણા મળી હતી કે જ્યારે 8મી માર્ચ આવે છે ત્યારે વર્ષના 365 દિવસ જે કામ કરે છે એ મહિલાનો આપણે ઇન્ટરવ્યુ લેવો કે જેથી આપણે પણ તેની પ્રેરણા મળે. જી, તમે બહુ સરસ વાત કરી, વેરી ગુડ, થેન્ક યુ. તમે મને યાદ અપાવ્યું કે તમને થાય કે બધા નોર્મલ. હવે તમને એક્ઝામ્પલ, મારા જે ટ્રેનર છે ને, મારા ટ્રેનર આ હું શું કરું, ઘણીવાર ત્યાંથી બી દીકરા દીકરીનું બોલાવી લઉં સ્ટેજ પર, કારણ કે એ મને કેવું છે કે આમાં કોઈ મોટું કરાટેની સર્ટિફિકેટ આપણે નહીં જોયું કે ભાઈ આમાં ફેલોપનું બેગ ને ઢેકનું બેગ. મારે રિસ્પેક્ટ, મારે કોઈ કરાટે ટ્રેનરોને કશું આવ્યું નથી કેવું, પણ હું એમ કહેવા માંગુ છું કે અમારે સર્ટિફિકેટ એ લોકો પણ એમની રીતે કામ કરે છે, એ તો કરે છે, એમાં કોઈ ડાઉટ. પણ એ લાંબા ટ્રેનિંગો માટે હું આપણું જે હાથ છોડાવવાના, વાળ છોડાવવાના, ગળા છોડાવવા માટે કોઈ બી માણસ ખાલી બે વાર સ્કિલ શીખી લે ને, બે જ વાર, ત્રીજી વાર બી નથી કહ્યું. કારણ કે મેં તમને સિમ્પલ કહું, આ દબાવવાનું છે, એમાં શું સ્કિલ જોઈએ ભાઈ? તમારી બહેનોના તો નખ હજી મોટા હોય એટલે તમે જો એટલે ખાલી આ દબાવવાનું છે યાર. નાની બીજું એક આવું છે કે અગર મેં તમે મારા ગળે હાથ મૂક્યો, મારે ખાલી આમ તમારી આંગળી છે ને આમ ખાલી આંગળી આમ ખાલી મોડવાની જ છે, ના તો આમ આમ છોડીશ, આમ આમ કહીશો તમે નહીં છોડો, તમે આમ વધારે પકડશો, હું ખાલી આમ ટક કહીશો તમે આમ આમ છોડી દેશો. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે, અમારું તમને બહુ સ્કિલ્ડ બધો માણસો નહીં જોઈતા, બસ તમારે પોતે શીખવું છે, કરવું છે, એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે હું કહેતા ભૂલી ગઈ, હું જે એલ્ડરલી 30-35-40 વર્ષ પછીની બહેનો, એ લોકોને બી શીખવાડું છું, કારણ કે એવા ગલત ફેમિલીમાં ના રહેતા કે ખાલી છોકરીઓને આટલા યંગને જ થાય છે. તમને ખબર છે બિચારી 80 વર્ષની બહેનને બી હેરાન થાય છે. એટલે આ મોટા ટ્રેન્ડ છે કે તમારા વર્ષ પર જ આગળ એડ કરીશ કે બધાએ એવું ના વિચારતા કે બધા સ્કિલ છે એટલે આવડે છે. અરે બધા શીખેલા છે, અમે કશા શીખ્યા નથી, કોઈ બી માણસ શીખી શકે. રાઇફલની જે ટ્રેનિંગ આપણે રાઇફલની ટ્રેનિંગમાં અમે શું કરીએ છીએ કે હવે તમે બી હસો, હું બી હસીશ કે આ શું 5 મિનિટ ગન પકડીમાં શું મોટી ઢાળ મારી, બરોબર છે? કોઈ બી કે શીખી જવાના છે, ના, કોઈ શીખવાનું નથી. પણ જયારે તમે હાથમાં રાઇફલ પકડો, વિશ્વાસ ચોક્કસ. હા, અને બીજી વાત, આમાં ટક એક વાર કરો છો, ભલે જોર નથી પણ જોરમાં ટક કરીને ખોલવી પડે, અંદર પેલી પિલેટ્સ નાખવી પડે, એર રાઇફલ હોય એટલે પિલેટ્સ નાખવી પડે, પછી જે શૂટમાં પેલું જેનું એનું ગુંજા એની પર લેવી પડે. એમાં જે તમને એડ્રેનાલિન રશ આવે, તમારા હાથમાં એક રાઇફલ આવે એટલે તમને જે તમે હું કરી શકું છું. યુ બી સરપ્રાઈઝ, કદાચ બેનનું વેટ 35-40 કિલોની બહેનો હોય છે, એ લોકો 2-5 કિલોની રાઇફલો પકડે છે અને નિશાન લગાવીને એક્ઝેક્ટ ગુંજાય તો નહીં, એની આસપાસ વાગે છે. એ ઇમ્પોર્ટન્ટ છે. અને એનાથી ફાયદો શું છે? માની લો કાલ ઉઠીને કોઈ કહે કે આ કે બંદૂક બતાવે, એ લોકોને કોન્ફિડન્સ કહો અમે તો ઉપાડી છે એટલે ગભરાય નહીં. તો પહેલા તો શું આપણે રાઇફલ જોઈને ગભરાઈ જતા હતા, બંદૂક જોઈને ગભરાઈ જતા. એટલે એ છે ને બધી બહેનોને મજા આવે છે અલ્ટિમેટલી. જ્યારે એ લોકો મજા આવે છે, બીજી સિસ્ટર બધી બહેનો સાથે મળે, એ બધું બી ઇમ્પોર્ટન્ટ છે ને. તમે ખાલી કોઈ શીખી ગયા, હા, પછી એનો કોર્સિસ આવે છે ને. આપણા ગુજરાતમાં રાઇફલ ક્લબમાં બહુ સસ્તા કોર્સિસ છે, એ બી બહેનોની ઇન્સ્ટ્રા હોય તો કરી શકે છે. અમારી જોડે એવી કેસ સ્ટડી બી છે જેમાં અમે આવી રીતે બોલાવી હતી, પછી બેનને વધારે ઇન્ટરેસ્ટ પડ્યો તો અત્યારે રાઇફલના ફ્રોમ સ્પોર્ટ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી એ કોર્સ કરી રહ્યા છે અને મે બી સ્પોર્ટ્સમાં એ આગળ નામ કરી શકે છે. જેમ આપણે અમદાવાદથી ગુજરાતથી રાઇફલના બેનો આગળ ગયા છે. જ્યારે કોઈ શહેરમાં તોફાન થાય કે કર્ફ્યુ લાદવાની સ્થિતિ આવે અને ત્યારે વજ્રની જે ફોર્સ હોય છે તે આપણે જોતા હોય છે, અને એવું જ આપણી સંસ્થાનું નામ છે વજ્ર-O-Force. શા માટે? થયું શું કે એક તો મારે ઓ વર્ડ બહુ ગમે છે. મારી કંપનીનું નામ વિઝોટેક છે, મેં ડિફેન્સનો ડાન્સ કર્યું છે, મેં અત્યારે નામ આપ્યું ગમે, એટલે મને ઓ વર્ડ બહુ ગમે પહેલો વાર. બીજો વજ્ર એટલે આમ પેલું એકચ્યુઅલી વી થી વજ્ર આવે, પણ મને ડબલ્યુ થી લેવું હતું કારણ કે વિઝોટેક ડબલ્યુ થી થયું. હવે વજ્ર ને ઓ તો થઈ ગયું, હવે શું તાકાત ફોર્સ, કારણ કે એકચ્યુઅલી ખાલી વજ્ર-O-Force નથી, આઈ એમ ધ ફોર્સ બી આવે છે નીચે, જેની બાયલાઈન છે ને આઈ એમ ધ ફોર્સ, હું છું શક્તિ, આઈ એમ ધ ફોર્સ. એક્ઝેક્ટલી. એટલે આઈ વોન્ટ ટુ ટેલ પીપલ કે બધા કરી શકે છે, બસ આ ખાલી અહીંયા મૂકવાનું છે કે હું કરી શકું છું. જે દિવસે અહીંયા મૂકી ગયું એ દિવસે થઈ જશે. અને એક છેલ્લો સવાલ, જે વર્લ્ડ રેકોર્ડ પણ આપણને મળ્યો છે, ખાસ કરીને કયા કારણથી આપણને મળ્યો છે અને કયા કયા પાસાઓ તમે ધ્યાનમાં લીધા? બહુ જ સરસ, ના એના માટે બહુ સરસ છે. અમે આજ સુધી જે પહેલા મેં કહ્યું 2012 નિર્ભયાનું, અમે આ બધા જે કામ કરતા હતા સેવામાં કરતા હતા, ડિફેન્સ ડાન્સ બી સેવામાં થતું હતું, બધું થતું. પછી બીજા જે મારી એડવાઇઝરી છે એ લોકોને કહું કે આપણે સારું કામ કરીએ છીએ, દિવસે જે હલ્લા બોલ, પછી આ સુરક્ષાબંધન કામ, દિવસે બહુ મોટા પાયા વધતા જતા હતા. હવે જે મારા પોતાના પૈસા હતા ધીરે ધીરે ઓછા થવા લાગ્યા. એટલે અમે બીઆરનો દોસ્ત કે પહેલા અમે સેવા કરી, પછી અમે એનજીઓ ખોલી. પહેલા લોકો ઊંધું કરે, પહેલા એનજીઓ ખોલે પૈસા, પછી મારું ઊંધું હતું. એટલે પછી અમે ફાઉન્ડેશન ખોલી, સેક્શન 8 કંપની એટલે એનપીઓ, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન ખોલી. અને પછી અમારે હવે ફંડ રેઝિંગ કરવાનું હતું, તો ફંડ રેઝિંગ માટે અમે આ ટગ ઓફ વોર વાળું કર્યું. ટગ ઓફ વોરનો મતલબ શું? તો કે રસ્તા ખેંચ. અમે એવું લખ્યું કે ટગ ઓફ વોર વોર ફોર વુમેન સેફ્ટી એન્ડ એમ્પાવરમેન્ટ, અને એનાથી અમે ડોનેશન લીધું. હવે થયું શું કે ભાઈ હવે રસ્તા ખેંચી, જેમ નોર્મલી પેલા લોકો શું ગીત ગાઈને ડોનેશન કરતા હોય, અમે બધાને ઇન્વોલ્વ કરી કે ભાઈ તમે બી પાર્ટ લો, તમે બી બજાવશો. અને વોર ફોર વુમેન સેફ્ટી તો બધા ઘણા લોકો અંદર બોલ્યા, અને પછી ગિનિસ રેકોર્ડ અમે સ્થાપ્યો, કારણ કે એનો ગિનિસ એઝ આપણા ઇન્ડિયામાં લોકોને ગિનિસ બહુ ગમે છે, એટલે ગિનિસ રેકોર્ડ સ્થાપીને આ એનો રેકોર્ડ છે. એટલે છેલ્લે જે મહિલાઓ કે જે હંમેશા કંઈક કરવા માંગે છે, બીજી મહિલાઓ માટે કરવા માંગે છે, બીજી દીકરીઓ માટે કરવા માંગે છે, તમારો સંદેશ શું? મે ઘણીવાર ઘણી બહેનો મને મળે છે કે બેન અમારે કંઈક કરવું છે પણ હું બધું હંમેશા પહેલા પહોંચું કે બેન સૌથી પહેલા એક તો આપણા ભગવાનને બે હાથ આપીએ છે. કોઈ બી બેન કંઈક બી હોય તેને પહેલા બે હાથ આપો. આ એક હાથ એક બેન એક હાથ એક કારણ કે તમે તમારો હાથ આપશે એ બહુ ઇમ્પોર્ટન્ટ. બીજું કોઈને પ્રોબ્લેમ હોય તો તમે એમને સાંભળો કારણ કે અડધા પ્રોબ્લેમ સાંભળવાથી જ પતી જઈ જાય છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે બી તમે લેટર છે કે રસ્તા પર બી ક્યાંક જોડે તમને લાગે કે કોઈ બેન જોડે અન્યાય થાય છે બસીસમાં જુઓ ક્યાંક બી તમને દેખાશે ક્યાંય બેન બિચારા પેલો કારણ કે એક્ઝામ્પલ બસમાં પેલો આમ આમ કરતો બિચારા બેન ગભરાઈને આમ આમ બેસતો તો તમે વચ્ચે પડીને બોલો. ચિંતા ના કરતા સામેવાળો શું કહેશે તમારો તમારી ફરજ છે અવાજ ઉઠાવવાનો, તમારી ફરજ છે અવાજ ઉઠાવવાનો. અને હું તમને અહીંયા લખી નાખું કે તમે એકવાર અવાજ ઉઠાવશો ને બીજા ચાર ભાઈઓ આવી જશે તમને હેલ્પ કરવા. અને ખાલી તમારા માટે નહીં, ફરી રિપીટ કરું છું કે આજુબાજુમાં કોઈ કારણ કે આ મને ખબર છે કે અનફોર્ચ્યુનેટલી થયું છે કે આપણે થોડાક તો સક્ષમ થઈ રહ્યા છે, આપણે બહેનોને જાગૃત કરી રહ્યા છીએ. કદાચ તમારે અહીંયા દર્શકો જાગૃત છે જ પણ હવે એ લોકો આસપાસની બહેનો જોવાની છે જે જાગૃત નથી, એ લોકોની હિંમત આપવાની છે. બેન તમે માનજો તમારી એક હિંમત, તમારી એક હેલ્પ, તમારો એક અવાજ એ બેનને કોન્ફિડન્સ આપશે અને કાલ એ બેન બી બીજી ચાર બેનને મદદ કરી શકશે. એટલે આ ઇમ્પોર્ટન્ટ. બીજું મારા બહેનો માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ કહું તો કે પોતા માટે ટાઈમ કાઢો. બરોબર છે, મારે એવું કોઈને ખોટું શીખવાડવું નથી પણ એક્ઝામ્પલ કે અગર તમારો હસબન્ડ બહારગામ હોય, બચ્ચા બહારગામ હોય તો ઘણા બહેનો હું દૂધ પીને સુઈ ગઈ. અરે ભાઈ પીઝા મંગાય ને, પીઝા ખાને, તારે જરૂર છે દૂધ પીને સુવાનું અગર તને ગમતા હોય તો, બરોબર છે. પછી તારો શીરો બનાય તારા માટે, કારણ કે બહેનો શું પોતાના જાત માટે નથી કરતા. એ લોકો બધું ફેમિલી માટે કરો પણ પોતાના જાત માટે જીવવાનું શીખો, કારણ કે જે દિવસે તમે પોતાના જાત માટે કરશો તે દિવસે તમે હેપી રહેશો. દિવસનો 1 કલાક તમારે રોજ તમને અગર ગીત ગાવા ગમતું હોય, નાચવા ગમતું હોય, વાંચવા ગમતું હોય, જે ગમતું 1 કલાક તમારા માટે કાઢો. એવું ના વિચારો કે હા મારા ભાઈ મારા છોકરામાંથી ટાઈમ નથી મળતો, મારા હસબન્ડ માટે. નો, યુ શુડ હેવ અ મી ટાઈમ. આ બધું કરશો જ્યારે તમે તમારા સેલ્ફને રિસ્પેક્ટ કરશો તો લોકો તમને રિસ્પેક્ટ કરશે. ના તો તમે બેનો ડોરમેટ બનીને રહો છો. પ્રેમ રાખો, પ્યાર રાખો, ફેમિલી માટે કરો પણ પહેલા પોતાના જાત માટે કરો. એમાં 2 ફાયદા છે. એક તો તમે ડોરમેટ એટલે લૂછમણું ના બનીને લો, કે બીજું કે તમે પોતે જ એનર્જેટિક ઇન્સ્પાયર્ડ રહેશો, કારણ કે અને તમારા એનર્જીને ઇન્સ્પાયર તમારું આખું ઘર હેપી રહેશે. તો મિત્રો જે પ્રમાણે રુઝાનજીએ વાત કરી બહુ સ્પષ્ટ બાબત છે કે મહિલા ધારે તો શું ના કરી શકાય, કઈ રીતે પોતાના જે વધારે ને વધારે સ્ટ્રેન્થન કરી શકે, એવા અનેક ઉદાહરણ પૂરું પાડ્યા છે. તો મને આશા છે કે આ જે વિડીયો છે ચોક્કસથી આપના માટે ક્યાંક પ્રેરણાનું એક ઝરણું લઈને આવશે અને આપ અન્ય મહિલાઓને પણ આ જ રીતે સતત પ્રેરણા આપશો. રુઝાનજી આપે જે પ્રમાણે હેપી વુમેન્સ ડે કહેવાનું રહી ગયું, એટલે હેપી વુમેન્સ ડે અને જે પ્રમાણે મેં વાત કરી હેપી વુમેન્સ ડે એ માત્ર 8મી માર્ચ નહીં, જે પ્રમાણે આપણે રુઝાનજીની વાત કરીએ છીએ વર્ષના 365 ડેઝ આ જે દિવસ છે તેની ઉજવણી સતત સર્વત્ર થઈ રહેવી જોઈએ. રુઝાનજી આપે જે માહિતી આપી, અમારા દર્શક મિત્રોને જે માહિતી આપી, આપનો ખૂબ ખૂબ આભાર.